નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજની આપણી વાર્તાનું નામ છે કુહાડીનો હાથો. સાંભળવી છે ને? ચાલો કહું. ઘણા સમય પહેલાની વાત છે. એક કઠિયારો હતો. એ બહુ ગરીબ હતો, પરંતુ એણે નક્કી કર્યું હતું કે કોઈ દિવસ માગીને ખાવું નહીં. મહેનત મજૂરી કરી અને જે કાંઈ પણ મળે એમાંથી આપણું ગુજરાન ચલાવવાનું. એવામાં એક દિવસ એના પાડોશીએ તેને લોખંડનું પાનું આપ્યું અને કહ્યું કે લે, આનાથી તું જંગલમાં જઈને લાકડા કાપજે અને એ વેચી ને તારું ગુજરાન કરજે. કઠિયારો તો પાનું લઈને જંગલમાં ગયો. જંગલના બધા વૃક્ષો થરથરી ગયા, ડરી ગયા કે આપણું તો આવી બન્યું. આ કઠિયારો એની પાસેના પાનાથી આપણને બધાને કાપી નાખશે. હવે આવી ચર્ચા થતી હતી એવામાં એક આગેવાન વૃક્ષ બોલ્યો કે ગભરાવાની જરૂર નથી, કઠિયારો તો માત્ર લોખંડનું પાનું લઈને આવ્યો છે. જો આપણે બધા સંપી જઈએ અને એ પાનાના વેહમાં પૂરવા માટે લાકડું ન આપીએ તો એ ક્યારે કુહાડી નહીં બને અને હાથા વગર એ આપણને કાપી શકશે નહીં. પરંતુ આપણા વચ્ચે સંપ હોવો બહુ જરૂરી છે. બધા વૃક્ષો સહમત થયા. આ વાત કઠિયારાએ સાંભળી. એ દિવસે તો કઠિયારો પાછો જતો રહ્યો, પરંતુ એણે નક્કી કર્યું. કઠિયારો પણ ધીરજ ધરીને બેઠો કે ઝાડ વચ્ચે સંપ ક્યારે તૂટે. અને એને ખબર હતી કે એક દિવસ તો ઝાડ ઝઘડશે જ. અને થયું પણ એવું. પવનના એક જોરદાર વાવાઝોડાના લીધે એક લીલુંછમ ઝાડ હતું, એની બાજુમાં એક સૂકું ઝાડ હતું. એ લીલાછમ ઝાડનો થોડોક ભાગ સૂકું ઝાડ હતું એને અથડાણો, અને પેલું સૂકું ઝાડ તો બિચારું પડતા પડતા બચી ગયું. એને ગુસ્સો આવ્યો. એણે લીલાછમ ઝાડને કહ્યું, એ આ હું સૂકું થઈ ગયું છું અને તારી બાજુમાં ઊભું છું એટલે તને ગમતું નથી ને, એટલે તું મને પાડી નાખવા મથે છે ને. ત્યારે પેલા લીલાછમ ઝાડને આ ખોટો આરોપ એનાથી સહન ન થયો અને એણે પણ સૂકા ઝાડને ન કહેવાના વેણ કહ્યા અને બંને વચ્ચે ઝઘડો થઈ ગયો. પેલા સૂકા ઝાડને તો બહુ ખોટું લાગી ગયું. એણે નક્કી કર્યું કે લીલું ઝાડ મને ઉખેડી મૂકે એ પહેલા જ હું લીલા ઝાડને પડાવી નાખું. તો એણે સામેથી કઠિયારાને હાથો બનાવવા લાકડું આપ્યું અને કહ્યું કે તારે જંગલના બીજા બધા ઝાડ કાપવાના, એમાં આ બાજુવાળું લીલુંછમ ઝાડ છે ને એણે તો પહેલા કાપી નાખ્યું, પરંતુ તારે મને ક્યારેય નહીં કાપવાનું. કઠિયારો તો ખુશ થઈ ગયો. એને તો જોઈતું હતું એટલું એને મળી ગયું. હવે કઠિયારાએ તો કુહાડીનો હાથો બનાવી અને પહેલાં તો બાજુમાં રહેલા લીલા મોટા ઝાડનો ખુરદો બોલાવી દીધો, એને મૂળમાંથી કાપી નાખ્યો. અને પછી તો કઠિયારો રોજ જંગલમાં આવે, રોજ વૃક્ષો કાપે અને આ એનો રોજનો ક્રમ થઈ ગયો. એમ કરતા કરતા જંગલના બધા જ વૃક્ષો કપાઈ ગયા, માત્ર વધ્યું એક સૂકું ઝાડ. એક દિવસ કઠિયારો આવી અને એને પણ કાપવા તૈયાર થઈ ગયો. ત્યારે સૂકા ઝાડે એને કહ્યું કે તું મને ન કાપી શકે, મેં તો તને મદદ કરી છે. ત્યારે કઠિયારો હસ્યો અને હસતા હસતા એને કહ્યું કે હે હે, હું તને ન કાપું તો શું હું ભૂખ્યો મારું? અને સૂકા ઠૂઠા ઝાડને એ વાત સમજાઈ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું, એનો જીવ પણ જતો રહ્યો. મજા આવી ને બાળમિત્રો? ચલો આવજો ત્યારે.